એક ગુજરાતી ધારેને તો કંઈ પણ કરી શકે છે સાહેબ. ગુજરાતી એવા ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942ના દિવસે અંગ્રેજો ભારત છોડો ચળવળ શરૂ કરી. અંગ્રેજોને ભારત છોડવા પર મજબૂર કર્યા અને 15 ઓગસ્ટ 1947 ભારત આખરે આઝાદ ભારત બન્યું. ગુજરાતી એવા સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સૂઝબૂઝ અને કુન્હેથી રજવાડાઓનું વિલીનીકરણ કર્યું અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું. પેલું કહે છે ને કે હિસ્ટરી રિપીટ્સ ઇટસેલ્ફ. બસ એવું જ કંઈક થયું 5 ઓગસ્ટ 2019ના દિવસે. અને સંજોગ પણ જોવો ને, એક બાજુ ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો અને બીજી બાજુ બે ગુજરાતી એટલે ક્રાંતિકારી વિચારોના ધણી. ભારતને અખંડ ભારત બનાવવાનું પ્રણ લઈને બેઠેલા નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કાશ્મીરમાંથી ધારા 370 અને 35A નાબૂદ કરવા સદનમાં પ્રસ્તાવ મૂક્યો. આમ તો 70 વર્ષ પહેલા ભારત આઝાદ થયું હતું, પણ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની એક ભૂલે આ 7 દાયકા સુધી કાશ્મીરને ખરા અર્થમાં ભારતમાં વિલીન થવા જ ન દીધું. 1949માં કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો મળ્યો, અલગ બંધારણ અને અલગ ધ્વજ મળ્યા. ભારતીય દંડ સંહિતાને બદલે રણબીર દંડ સંહિતા લાગુ થઈ. 1954માં જમ્મુ કાશ્મીર વિધાનસભાના પ્રસ્તાવથી ધારા 35A લાગુ કરવામાં આવી, એટલે હવે બિન કાશ્મીરી નાગરિક કાશ્મીરમાં મિલકત ન ખરીદી શકે એવો કાયદો બન્યો. કાશ્મીર આપણાથી અલગ છે એવું સ્ટેટસ દરેક દેશવાસીના દિલને ડંખ મારતું હતું. એક બાજુ ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું હતું, તો બીજી બાજુ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ ગણાતું કાશ્મીર ડેવલપમેન્ટ તરફ ડગ પણ નહોતું માંડી શક્યું. નહેરુજીની એક ભૂલના કારણે 7 દાયકા સુધી કાશ્મીરની એ ઘાટીઓ સતત સળગતી રહી. લગભગ 41,000 લોકોએ પોતાના જાન ગુમાવ્યા, ત્યાં સુધી કે શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ કાશ્મીરને મુખ્ય ધારામાં ભેળવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. જોકે નરેન્દ્રભાઈએ તો બહુ પહેલા શ્રીનગરના લાલ ચોકમાં ઝંડો ફરકાવીને સાફ કહી દીધું હતું, લાલ ચોક મેં પોસ્ટર્સ લગાએ, દીવારો પે લિખા હૈ, જિસને અપની માં કા દૂધ પિયા હો વો શ્રીનગર કે લાલ ચોક મેં આયે, આકર કે ભારત કા તિરંગા ઝંડા ફહરા હૈ, ઓર અગર વો જિંદા વાપસ આયેગા તો આતંકવાદી ઉસકે નામ લેંગે, આતંકવાદી કામ ખોલ કર રસેંગે. 26 જનવરી કો પરસોં અબ ચંદ ઘંટે બાકી હૈ, લાલ ચોક મેં ફૈસલા હો જાયેગા કિસને અપની માં કા દૂધ પિયા. હમ તેરા ભવિષ્ય હૈ, હમ તેરી સંતાન હૈ, હમ તેરી પહેચાન હૈ. બસ એ જ અડગ નિર્ણય અને દેશભક્તિની ભાવનાનું પરિણામ મળ્યું છે આજે. 1947માં પણ બે ગુજરાતીઓ જ ગાંધીજી અને પટેલ દેશને એક કરવા માંગતા હતા, અને એમનું એ સપનું 73 વર્ષ બાદ બીજા બે ગુજરાતીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પૂરું કરી બતાવ્યું. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની કુન્હેથી 5 ઓગસ્ટ 2019 રાજ્યસભામાં અને 6 ઓગસ્ટ 2019 લોકસભામાં બિલ પાસ થયું. બધાઈ દેના ચાહતા હું પ્રધાનમંત્રીજી કો કે ઉનકે સાહસ કે કારણ આજ એ કલંક હમ પર તૈયાર. ધારા 370 ભારત કો કશ્મીર સે જોડતી હૈ, ધારા 370 ભારત કો કશ્મીર સે નહીં જોડતી હૈ, ધારા 370 ભારત ઓર કશ્મીર કો જોડને સે રોકતી હૈ. ઓર આજ આજ વો રુકાવટ એ સદન કા અગર આદેશ પ્રાપ્ત હોતા હૈ તો આજ એ રુકાવટ હમેશા કે લિયે દૂર હો જાય. અને આખરે ધારા 370 અને 35A બંધારણીય રીતે નાબૂદ થઈ. કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું ભારત એક થયું. આજે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને પ્રત્યેક દેશવાસી તરફથી આ એક સાચી શ્રદ્ધાંજલિ છે. होशियार तुमको अपने कश्मीर की रक्षा करनी है, होशियार तुमको अपने कश्मीर की रक्षा करनी है.
આવા ઐતિહાસિક નિર્ણય લેવા માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત.